સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 31 ઓક્ટોમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસને લઈને દેશ સહિત જિલ્લામાં એકતાનો સંદેશ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જિલ્લા પોલીસ કચેરી ખાતેથી પોલીસ બેન્ડ સાથે રેલી નીકળીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ટાવર ચોક સુધી પરત ફરીને જિલ્લા પોલીસ કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય એકતા દિવસની રેલીમાં DYSP રીમા ઝાલા, LCB PI, SOG PI અને PSI સહિત વિવિધ વિભાગના પોલીસ કર્મચારીઓએ સાથે મહિલા પોલીસ કર્મીઓ સહિત હોમગાર્ડ અને GRDના જવાનો જોડાયા હતા. જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસને લઈને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ, જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે, એમના નિમિત્તે આજ રોજ ગાંધીનગર IG રેન્જ IG સાહેબ તેમજ સાબરકાંઠા SP સાહેબના સૂચન અને સલાહ દ્વારા આજરોજ સાબરકાંઠા પોલીસ દ્વારા સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટરથી લઈ અને ટાવર ચોક સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ દેશવાસીઓમાં તેમજ સાબરકાંઠાના જિલ્લામાં એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો હતો, જેમાં સાબરકાંઠા તેમજ હિંમતનગર ડિવિઝનના તમામ થાણાધિકારીશ્રીઓ, LCB, SOG થી લઈ અને તમામ બ્રાન્ચોએ બી ભાગ લીધો હતો. આ ઉપરાંત હોમગાર્ડ અને GRDના તમામ મહિલા તેમજ પુરુષોએ બી હાજરી આપી હતી.